આપ સાથે ગાંધરડું જાણો છો? મારા ચરણશ્રીએ એ તંતુ બાંધી આપ્યો છે. માતા અનુસૂયા ઝુલાવે પુત્ર પારણે રે, મેઘાણીએ બહુ સરસ હારરડા પુસ્તકમાં 22મા ક્રમે આલરડું લખ્યું છે, એમાં આ કથા તંતુ મળી ગયું છે. આ આપ સૌ, હું જે વાત કરવા માગું છું તમે સૌ જાણો છો, છતાં મારે બેક વાત ક્યાંકથી નવી હશે એ ક્યાંક મૂકી હશે. મેં ત્રિમૂર્તિ રૂપે જે અવતર્યા એનો એ હાલરડો છે. એકવાર દેવોની સમક્ષ દેવર્ષિ નારદ અત્રિ ઋષિની પત્ની અનસૂયાના વખાણ કરતા હતા, એના રૂપના અને ચારિત્રના ચરિત્રના. ત્રણેય બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પત્નીઓને ખબર પડી, એ ઈર્ષ્યાથી બળવા લાગી અને એણે એના પતિઓને પ્રેર્યા. મેં જે વાંચ્યું છે એમ આ પણ છે કે તમે જાઓ અને એનું સતીત્વ ભંગ કરો. ત્રણેય તૈયાર થઈ ગયા. અત્રિ ઋષિને આશ્રમે ગયા, ઋષિ નહોતા, માતા અનસૂયા હતા, અને એણે કીધું કે હે સતી, તમે અમને અનાવૃત્ય ભિક્ષા આપો. આ તો અનસૂયા ને, એ તો બોલે બંધાણા, અને પોતાનું શિયળ એ સાચવવાનું હતું. એણે ત્રણેય દેવતાઓને નાના નાના છોકરડા બનાવી દીધા, ઘોડિયામાં હોવડાવ્યા, હિંચોડ્યા, ખવડાવ્યું, રમાયડા ને હલરડા ગાયા. પાપી મનવાળા દેવો અને છોડાવવા એમની ત્રણેય પત્નીઓ આવી, કરગરી અને સૌને મીઠી છેતડી કરીને છોડ્યા. આ એક વાત હલરડામાં છે. બાપુ, મને હલરડું ગાવાની બહુ ઈચ્છા થઈ છે, બે પંક્તિ ગાવું. આશીષ સંગીતની કઈક હશે. માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે, બ્રહ્મા વિષ્ણુ શંકર બાળા પોઢો પારણે રે. કઈ પંક્તિ મારી વચ્ચેની અને છેલ્લી ગાવી છે. સુઈ જાઓ ઉમિયા કંઠ, સુઈ જાઓ ઉમિયા લક્ષ્મી સાવિત્રીના કંઠ, માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે. એ કે છે, પ્રભુએ મેર કરી મન ગમતા બાળક આપ્યા રે, ભાંગા વાંજી મેણાતી ઘણો આનંદ, માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે. ગોતવા આવ્યું છે ત્રણેય, કેમ ગયા અમારા બધા? અને અનસૂયાને કહી દીધું કે ક્યાં ગયા, તો કે આ આમાં હું ત્યાં છે, આમાં તમારા જીવો એ લઈ ગયો અને જાઓ એને લઈને. મેં જાણી કે છે આ છેલ્લી પંક્તિમાં, માતા અનસૂયાજી મુખથી એવું બોલ્યા રે, સતીયું ઓળખી લો તમ સૌ સૌના ભરથાર, માતા અનસૂયા ઝુલાવે પુત્ર પારણે રે. અહીંયા વાત તો ચેલભાઈ એ છે કે એમને આ ઝેરના પારખા ન થાય અને સતીત્વના પારખા એમ ન થાય. પારખા કરવા ગયા, નારી નારાયણી થાય એ બરાબર છે, પણ દુર્ગાને કાત્યાય નહીં થઈ શકે એ વાત અહીંયા ખાસ નોંધવા જેવી છે. દેવો શરમાયા, વરદાન આપ્યા, અનસૂયાએ કીધું તમારા અંશ મારા કુખે જન્મે, ને પછી ત્રિમૂર્તિ રૂપે ગત જન્મ આ એક કથા છે. નરેન્દ્રભાઈએ મને એક બીજી કથા કીધી ભાગવતની ચોથા સ્કંદની, કે એ બ્રહ્માનો તપ કરતા હતા અત્રિ ઋષિ, અને પ્રસન્ન થઈ ગયા. તો પ્રસન્ન થઈને ત્રણેય દેવ આવ્યા, તો કે મેં ત્રણેયને તો નહોતી પ્રાર્થના કરી, ત્રણેય કેમ આવ્યા? તો કે અમારે ત્રણેય એવા કેમ, ત્રણેય પ્રસન્ન થયા અમે શેના માટે? તો કે એ મારા સંતાન માટે કરી, તો કે ત્રણેય અમે અંશ એક એક આપવાના છીએ અને એનું સંતાન એ દત્તાત્રેય. એક જુદી ભાગવતની કથામાં ઉલ્લેખ આવે છે. દત્ત વિશેષણ છે, એનો અર્થ થાય છે આપેલ, સોંપેલ, સમર્પિત, દાન, બક્ષિસ. આત્રેય એટલે અત્રિના પુત્ર, આમ દત્તાત્રેય એવું નામ પડ્યું. ભારત વર્ષીય પ્રાચીન ચરિત્ર કોષમાં દત્તનો જન્મકાળ માક્ષર સુદ 14 એના બીજા પોરમાં કે રાતનો માનવામાં આવે છે. દત્ત જન્મ જયંતિ પણ એ સમયે ઉજવાય છે, મનાવાય છે. કેટલાક સ્થળોએ માક્ષર સુદ પૂનમના દિવસે સવારે સાંજે મધરાતના 12 વાગે મનાવાય છે.